હેલો ફ્રેન્ડ્સ આઈ વેલકમ યુ ટુ ઇંગ્લિશ હોમ બાય ચેતન જોડ યુટ્યુબ ચેનલ મિત્રો એક નવી સ્ટોરી સાથે આપણે આજે ઇંગ્લિશ શીખવાના છીએ ધ બી બી એટલે મધમાખી અહીંયા બી છે એન્ડ ધ ડવ ડવ એટલે કબૂતર આ એક બોય હોય છે અને આ છે મિત્રો સ્લિંગ સ્લિંગ એટલે ગોફણ અથવા ગિલોર પણ આપણે જેને કહીએ છીએ ખૂબ તમે આમ સાંભળેલી સ્ટોરી છે પણ ઇંગ્લિશમાં આજે આપણે કન્વર્ટ કરીએ જોઈએ ચાલો લેટ સ્ટાર્ટ ધબી એન્ડ ધ ડવ મધમાખી અને કબૂતર અબી વોઝ વન્સ વંશ એટલે એક વખત એક મધમાખી વોઝ એટલે હતી શું કરતી હતી ફ્લાઈંગ ફ્લાય એટલે ઉડવું ફ્લાઈંગ એટલે ઉડતી હતી અબી વોઝ વન્સ ફ્લાઈંગ ક્યાં ઉડતી હતી અક્રોસ અક્રોસનો મતલબ થાય મિત્રો એક બાજુથી બીજી બાજુ સુધી અક્રોસ એટલે એક બાજુથી બીજી બાજુ અ લેક લેક એટલે આપણને ખ્યાલ છે તળાવ લેક એટલે તળાવ એક વખત એક મધમાખી તળાવની એક બાજુથી બીજી બાજુ ઉડતી હતી એક્સિડન્ટલી એક્સિડન્ટ એટલે અકસ્માતે અથવા આકસ્મિક રીતે ઇટ ફેલ ડાઉન ફોલ નું ભૂતકાળ છે ડાઉન ફેલ ડાઉન એટલે નીચે પડી જવું ડાઉન એટલે પડી ગઈ ટુ ધ લેક ટુ ધ લેક એટલે તળાવની અંદર અને તે મધમાખી આકસ્મિક રીતે જ તળાવની અંદર પડી ગઈ ઇટ્સ વિંગ્સ તેની પાંખો ઇટ્સ વિંગ્સ એટલે તેની પાંખો તેની એટલે કોની મધમાખીની વિંગ્સ એટલે પાંખો ગોટ વેટ ગોટ વેટ ગેટ વેટનું ભૂતકાળ છે ગોટ વેટ એનો મતલબ થાય ભીનું થવું ભીનું થવું વેટ એટલે ભીનું બરાબર ડ્રાય એટલે સૂકવું વેટ એટલે ભીનું ઇટ્સ વિંગ્સ ગોટ વેટ તેની પાંખો ભીની થઈ ગઈ ભૂતકાળ છે તેની પાંખો ભીની થઈ ગઈ નાવ હવે આપને ખ્યાલ છે પાકો ભીની થાય એટલે ઝડપથી ઉડી ના શકે એને શૂકવવી પડે ના હવે ઇટ કુડ નોટ ફ્લાય અપ કુડ નોટ એટલે અસમર્થ હોવું શક્તિમાં ન હોવું નેગેટિવ ફ્લાય અપ એટલે ઉડવું હવે તે ઉડી શકવા માટે અસમર્થ હતી મીન્સ તે ઉડી શકે તેમ ન હતી ઇટ વોઝ શ્યોર ટુ ડાય શ્યોર એટલે ચોક્કસ ખાતરી બંધ ટુ ડાય એટલે મૃત્યુ પામવું હવે જાણે કે તે મૃત્યુ જ પામવાની હતી અડવ એક કબૂતર વોઝ સીટિંગ સીટિંગ ઓન અ નિયર બાય ટ્રી સીટ ઓન એટલે ના ઉપર બેસવું નિયર બાય એટલે નજીકના ટ્રી એટલે વૃક્ષ એક કબૂતર ત્યાં નજીકના એક વૃક્ષ ઉપર બેઠેલું હતું કે આ ચાલુ છે ચાલુ ભૂતકાળ અડવ વોઝ સીટિંગ એટલે કબૂતર બેઠેલું હતું ઓન અ નિયર બાય ટ્રી નજીકના એક વૃક્ષ પર એક ડવ એક કબૂતર બેઠેલું હતું સી વો સી સો સીનું ભૂતકાળ છે સો એટલે જોયું ભૂતકાળ છે સો એટલે જોયું સી સો તેણીએ જોયું તેણી એટલે કોણ મીન્સ કબૂતર મે આપણે અગાઉ પણ વાત કરી હતી કે પક્ષી માટે કે ક્રો હોય તો ક્રો માટે ડવ માટે હી અને સી બંને માટે એક જ વપરાય છે ડવ તો સી સો મીન્સ કબૂતરે જોયું ધ બી બી એટલે મધમાખી સ્ટ્રગિંગ મિત્રો સ્ટ્રગલ કરવી એટલે આપને ખ્યાલ છે સંઘર્ષ કરવો સ્ટ્રગલિંગ એટલે સંઘર્ષ કરતા સ્ટ્રગલ એટલે સંઘર્ષ સીસો ધબી સ્ટ્રગલિંગ કબૂતરે મધમાખીને સંઘર્ષ કરતા જોયું મીન્સ જીવ બચાવવા માટે સંઘર્ષ કરતું હતું સી પ્લક લીફ પ્લક સી એટલે તેણીએ તેણી એટલે કોણ ડવ કબૂતરે પ્લક પ્લક એટલે તોડવું ભૂતકાળ છે તોડ્યું પ્લક એટલે એનો મતલબ થાય તોડવું લીફ એટલે પાંદડું એ તો ખ્યાલ છે લીફ એટલે પાંદડું ફ્રોમ ધ ટ્રી કબૂતરે ફ્રોમ ધ ટ્રી એટલે વૃક્ષ પરથી એક પાન તોડ્યું સી હેલ્ડ હોલ્ડનું ભૂતકાળ છે હેલ્ડ ધ લીફ એટલે પાન ઇનર બીક બીક એનો મતલબ થાય ચાંચ તેણે એટલે કે કબૂતરે તે પાન તેણીના ચાંચમાં લીધું એન્ડ આઉટ અને પછી એ ચાંચમાં પાંદડું લઈને તે ઉડી ગયું ફ્લાય ફ્લાયઆઉટનું ભૂતકાળ છે ફ્લુ આઉટ એટલે ઉડી ગયું સી ડ્રોપ ડ્રોપ એટલે પાડવું ડ્રોપ એટલે પાડી દેવું નીચે પાડવું સી ડ્રોપ ધ લીફ નિયર ધ બી અને તે પાન તેણે જ્યાં મધમાખી સંઘર્ષ કરતી હતી ત્યાં પાડી દીધું ધ બી સ્લોલી ગોટ ઓન ધ લીફ બી એટલે મધમાખી સ્લોલી એટલે ધીરે ધીરે ગેટ ઓન એટલે ના ઉપર ચડવું ગેટ ઓનનું ભૂતકાળ છે ગોટ ઓન ગોટ ઓન ધીપ લીપ એટલે પાંદડું મધમાખી ધીરે ધીરે પાંદડા ઉપર ચડી ગઈ ઇટ શું ઇટ્સ વિંગ્સ ડ્રાય શેકનું ભૂતકાળ છે મિત્રો શુ શેક એટલે થાય ઝડપથી હલાવવું ઇટ શું ઇટ્સ વિંગ તેને તેની પાંખો ઝડપથી હલાવી શા માટે ડ્રાય એટલે સુકવવા માટે ધેન સી થેન્ક ડ થેંકડ એટલે આભાર માન્યો ધવ એટલે કબૂતરનો પછી મધમાખીએ કબૂતરનો આભાર માન્યો એન્ડ ફ્લુ આવે અને ત્યાંથી મધમાખી પણ ઉડી ગઈ અહીંયા જો ડવ માટે પણ સી અને બી મધમાખી માટે પણ સી મીન્સ બંને માટે ફિમેલ વપરાયું છે આગળ જોઈએ અ ફ્યુ ડેઝ લેટર મીન્સ થોડા દિવસો પછી અ ફ્યુ એટલે થોડા ડેઝ એટલે દિવસો લેટર એટલે પછી થોડા દિવસો બાદ A boy was aiming એમિંગ અબોય એટલે એક છોકરો વોઝ એટલે હતો નો મતલબ થાય મિત્રો નિશાન લેવું એમ એટલે નિશાન એમિંગ એટલે નિશાન લેતો હતો હિઝ સ્લિંગ સ્લિંગ એટલે તમને અગાઉ પણ બતાવ્યું હતું સ્લિંગનો મતલબ થાય ગોફણ સ્લિંગ એટલે ગોફણ અથવા તો ગિલોર જેને કહેવામાં આવે છે અબોય વોઝ એમિંગ હિઝ સ્લિંગ એ ધ ડવ એટલે કબૂતરની નિશાની લેતો હતો કોણ એક છોકરો કોના દ્વારા સ્લિંગ એટલે ગોફણ દ્વારા એટલે કે ગિલોર દ્વારા મીન્સ એક છોકરો જે હતો તે કબૂતરને મારવા માટે ગોફણ દ્વારા નિશાન તાકતો હતો ધ ડવ વોઝ અ સ્લીપ પરંતુ એ સમયે કબૂતર તો કેવું હતું ધ ડવ વોઝ અ સ્લીપ સૂતેલી અવસ્થામાં હતું કબૂતર સૂતું હતું સ્લીપ એટલે શું હર આઈઝ વેર ક્લોઝ તેની આંખો મીન્સ કબૂતરની આંખો વેર ક્લોઝ ક્લોઝ એટલે બંધ એ તો તમને ખ્યાલ છે જ ક્લોઝનો મતલબ થાય બંધ હોવું કબૂતરની આંખો બંધ હતી હવે કબૂતરની આંખો બંધ હોય તો એ સ્વાભાવિક છે જોઈ ન શકે સી ડિડન્ટ નો અબાઉટ ધ ડેન્જર સી નો એટલે કબૂતર જાણતું ન હતું નો એટલે ન જાણતું હતું ડીડન્ટ એટલે નહીં નો એટલે જાણવું કે એનો ડબલ્યુ નો નો મિનિંગ થાય જાણવું નો એટલે નહોતું જાણતું અબાઉટ એટલે વિશે ધ ડેન્જર ડેન્જર એટલે ખતરો જોખમ એટલે કે પોતાના જીવ ઉપર ખતરો છે તેના વિશે કબૂતર જાણતું ન હતું અજાણ અજાણ હતું ધ બી એટલે મધમાખી શો એટલે મધમાખીએ જોયું ધ બોય અને આ દ્રશ્ય કોણે જોયું મધમાખીએ મધમાખીએ જોયું કે એક છોકરો નિશાન તાકી રહ્યો છે કબૂતર ઉપર ઇટ ફ્લુ આઉટ મધમાખી ઉડી ટુ ધ બોય છોકરા તરફ મધમાખી છોકરા તરફ ઉડી અને મધમાખીએ શું કર્યું ઇટ સ્ટંગ સ્ટિંગનું ભૂતકાળ છે સ્ટંગ એટલે ડંખ મારવો સ્ટંગ એટલે ડંખ મારવો સ્ટિંગ એટલે ડંખ મારવો સ્ટંગ એટલે ડંખ માર્યો ઇટ ધ હેન્ડ અને મધમાખીએ તેના હાથ ઉપર ડંખ માર્યો ઢેટ કે જે હેન્ડ એટલે પકડવું ધ સ્લિંગ પેલા છોકરાએ જે હાથમાં ગોફણ ગિલોર પકડેલી હતી તે જ હાથમાં મધમાખીએ ડંખ માર્યો ધ બોય ડ્રોપ ડાઉન ધ સ્લિંગ અને જેવો ડંખ લાગ્યો હાથ ઉપર છોકરાએ શું કર્યું ધ બોય ડ્રોપ ડાઉન એટલે પાડી દેવું પડી ગયું ધ સ્લિંગ એટલે વફણ ગિલોર એન્ડ ક્રાય ડાઉટ ઇન અ ગ્રેટ પેઇન ક્રાય આઉટ એટલે ચીસ પાડવી બૂમ બરા પાડવા ઇન ગ્રેટ પેઇન પેઇન એટલે ખૂબ જ દુખાવાકાર દુખવાને કારણે પેઇન એટલે દુઃખ પીડા ખૂબ જ દુઃખ થયું મીન્સ હાથમાં તેને પીડા થઈ અને એ પીડાને કારણે પીડા દુઃખ દર્દ પીડાને કારણે તે ચીસ પાડવા લાગ્યો બૂમ બરા પાડવા લાગ્યો કારણ કે મધમાખીએ ડંખ માર્યો તો બોઇસ ક્રાય અને બાળકની ચીસ બાળકનો રડવાનો અવાજ વોકઅપ વોકઅપ એટલે જગાડી દીધું કોને ધડાઉ એટલે કબૂતરને જેવી બાળકે ચીસ પાડી કે તરત જ કબૂતર વોકઅપ વેકઅપનું ભૂતકાળ છે વોકઅપ એટલે જાગી ગયું ધ ધબી એટલે કબૂતરે થેંકડો એટલે આભાર માન્યો બી એટલે મધમાખીનો કબૂતરે મધમાખીનો આભાર માન્યો શા માટે ફોર એટલે માટે સેવિંગ એટલે બચાવવું સેવિંગ એટલે બચાવવું હર લાઈફ મધમાખીએ કબૂતરની લાઈફ બચાવી તે માટે કબૂતરે મધમાખીનો આભાર માન્યો એન્ડ ફ્લૂ અવે અને પછી કબૂતર પણ ત્યાંથી ઉડી ગયું મોરલ ઓફ ધ સ્ટોરી વન ગુડ ટર્ન વન એટલે એક ગુડ એટલે સારો ટર્ન એટલે વળાંક એક સારો વળાંક ડિઝર્વ એટલે લાયક હોય અનધર એટલે બીજાને એક સારો વળાંક બીજાને પણ લાયક હોય છે એનો મતલબ કે જ્યારે મધમાખી પાણીમાં પડી અને મરવાની મરવા માટે આમ શોર થઈ ગઈ હતી ત્યારે કબૂતરે તેને પાંદડા દ્વારા બચાવવાની કોશિશ કરી અને બચી ગઈ તો જ્યારે કબૂતર મરવાની અણી પર હતું ત્યારે મધમાખીએ તેનો જીવ બચાવ્યો મીન્સ ગુડ ટર્ન ડિઝર્વ એન અધાર આપણે કોઈકનું સારું કર્યું હોય તો જરૂરથી કોઈ પણ વ્યક્તિ આપણા માટે પણ સારું કરવા માટે પ્રેરાતું હોય છે આ છે મોરન ઓફ ધ સ્ટોરી ધીસ ઇઝ ઓલ્સો વેરી નાઇસ સ્ટોરી આઈ હોપ આશા રાખું કે નહીં પરફેક્ટ ખ્યાલ આવ્યો હશે તો જરૂરથી ગમ્યું હોય તો લાઇક કરી દો ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દો અને આવા જ નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે એના માટે ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી દો મિલતા એક છોટે સે બ્રેક કે બાદ